હવે આપણે કરીએ મિક્સ કેલ્ક્યુલેશન. તો સ્ટેપ નંબર 8, મિક્સ કેલ્ક્યુલેશન. એ વોલ્યુમ ઓફ કોન્ક્રીટ ઇઝ ઇક્વલ ટુ 1 ક્યુબિક મીટર, વોલ્યુમ ઓફ સિમેન્ટ ઇઝ ઇક્વલ ટુ માસ ઓફ સિમેન્ટ, માસ ઓફ સિમેન્ટ કેટલું છે 310, અપોન સ્પેસિફિક ગ્રેવિટી. સ્પેસિફિક ગ્રેવિટી આપણે સ્ટેપ 1 માં જોઈ 3.15 ઇન્ટુ 1/1000, એટલે આપણને કેટલું પ્રપોર્શન મળશે 0.098. તો વોલ્યુમ ઓફ સિમેન્ટ ઇઝ ઇક્વલ ટુ 0.098 એન્ડ વોલ્યુમ ઓફ વોટર, તો માસ ઓફ વોટર આપણને ખ્યાલ છે 158, બરાબર. તો એઝ પર કેલ્ક્યુલેશન આપણે 158 લઈશું. સ્પેસિફિક ગ્રેવિટી ઓફ વોટર 1. જો આ ક્વેશ્ચન તમને વાયવામાં પૂછાઈ શકે, સ્પેસિફિક ગ્રેવિટી ઓફ વોટર કેટલી લઈ શકાય, તો આનો આન્સર બહુ જ સિમ્પલ છે, 1. પણ એમાં ઘણી વખતે સ્ટુડન્ટ્સ ભૂલી જાય છે, તો આ ખાસ યાદ રાખવાનું બહુ જ સરળ છે. તો સ્પેસિફિક ગ્રેવિટી ઓફ વોટર ઇઝ 1 × 1/1000 ઇઝ ઇક્વલ ટુ 0.158. નાઉ વોલ્યુમ ઓફ કેમિકલ એડમિક્સચર. તો કેમિકલ એડમિક્સચર જનરલી 0.80% કેલ્ક્યુલેટ કરતા હોઈએ છે. તો ટોટલ સિમેન્ટિયસ મટીરિયલ ઇઝ ઇક્વલ ટુ માસ ઓફ કેમિકલ અપોન સ્પેસિફિક ગ્રેવિટી ઓફ કેમિકલ ઇન્ટુ 1/1000. તો માસ ઓફ કેમિકલ 2.253 અપોન સ્પેસિફિક ગ્રેવિટી. કેમિકલ જ્યારે લઈએ તો એની સાથે બ્રોશરમાં એમની સ્પેસિફિક ગ્રેવિટી આપેલી હોય છે. તો 1.12 છે આપણા કેસમાં, ઇન્ટુ 1/1000. 2 × 0.010 ઇઝ ઇક્વલ ટુ 0.002. તો આ થશે વોલ્યુમ ઓફ કેમિકલ એડમિક્સચર. હવે લઈશું વોલ્યુમ ઓફ ઓલ ઇન એગ્રીગેટ્સ. તો વોલ્યુમ ઓફ ઓલ ઇન એગ્રીગેટ્સ કેટલું આવશે? ટોટલ 1 છે, એમાંથી બી મીન્સ વોટ ઇઝ બી? નાઉ લેટ સી, બી ઇઝ વોલ્યુમ ઓફ સિમેન્ટ, ધેન વોલ્યુમ ઓફ વોટર ઇઝ ધેર, દેટ ઇઝ સી, એન્ડ વોલ્યુમ ઓફ કેમિકલ એડમિક્સચર, દેટ ઇઝ ડી. તો 1 − b + c + d ઇઝ ઇક્વલ ટુ 1 − 0.098 + 0.0, ઇન અવર કેસ ફ્લેશ ઇઝ નોટ કન્સિડર. સો સી, અકોર્ડિંગ ટુ સી, વોટર કન્ટેન્ટ ઇઝ 0.158 એન્ડ ડી કેમિકલ એડમિક્સર, દેટ ઇઝ 0.02. તો 1 − 0.258 ઇઝ ઇક્વલ ટુ 0.74. હવે આવશે એફ, માસ ઓફ ફાઇન એગ્રીગેટ્સ એન્સેન્ટ. તો એફ ઇન્ટુ વોલ્યુમ ઓફ એન્સેન્ટ ઇન્ટુ સ્પેસિફિક ગ્રેવિટી ઓફ એન્સેન્ટ ઇન્ટુ 1000. તો એફ ઇન્ટુ 48.8, એફ કેટલું છે? 0.74, એ પ્રપોર્શન છે. તો 0.74 ઇન્ટુ 48.8 ઇન્ટુ 2.7 ઇઝ સ્પેસિફિક ગ્રેવિટી, બરાબર. સ્ટેપ નંબર 2 માં જે ડેટા કલેક્શન હતું એમાં આપણે જોયું છે કે એની સ્પેસિફિક ગ્રેવિટી 2.7 છે. ઇન્ટુ 1000 એટલે કેટલી આવશે? 962.11 kg/m³. તો ફાઇન એગ્રીગેટની ક્વોન્ટિટી 962.11 kg/m³. નાઉ માસ ઓફ કોર્સ એગ્રીગેટ M1. તો M1 વી હેવ ટેકન 10 mm. F ઇન્ટુ વોલ્યુમ ઓફ M1, તો F કેટલું છે? 0.74. હવે વોલ્યુમ ઓફ M1 એઝ પર કેલ્ક્યુલેશન ઇઝ 23% ઇન્ટુ સ્પેસિફિક ગ્રેવિટી ઓફ M1 2.76 ઇન્ટુ 1000. તો એની ક્વોન્ટિટી મળશે આપણને 471.37 kg/m³, બરાબર. હવે માસ ઓફ કોર્સ એગ્રીગેટ M2 20 mm. F ઇન્ટુ વોલ્યુમ ઓફ M2 ઇન્ટુ સ્પેસિફિક ગ્રેવિટી ઓફ M2 ઇન્ટુ 1000. તો F કેટલું છે આપણું? 0.74 ઇન્ટુ વોલ્યુમ ઓફ M2, એ છે 28.1 ઇન્ટુ 2.78 ઇન્ટુ 1000. તો આપણને કેટલું મળશે? 580.3 kg/m³. તો વિદ્યાર્થીઓ, આ પ્રમાણે તમે મિક્સ ડિઝાઇન કેલ્ક્યુલેશન કરી શકો અને એક્ઝેક્ટ ક્વોન્ટિટી મેળવી શકો. એક્ઝામ સમયે સાથે IAS 456
અને IS 10262 સાથે લઈ જવાનું ન ભૂલતા. ઓલ ધ બેસ્ટ.